हेलो फ्रेंड्स, आज आपणे सेव टमेटानुं शाक बनावीए छे। काठियावाड़ी स्टाइल थी सेव टमेटानुं शाक, खूब ज मस्त मजानुं तीखुं एवुं शाक बनशे। शियाळामां खावानी वधु मजा आवशे। तो चलो आजे प्रिपेर करीए सेव टमेटानुं शाक। प्रिपेरेशनमां जोशे टमेटा, कांदा छे, लगभग 5 થી 6 मीडियम साइजना टमेटा छे, एक नानो कांदो छे, सूका मसाला छे, हळदर, लाल मरचू, धाणा जीरु, वघार माटे जीरु लेवानुं छे, लसण छे झीणा झीणू चॉप करेलू, आदू छे, लीला मरचा छे मोळा जे सुधारीने राखवाना छे, अने लीमडो छे। गार्निश करवा माटे कोथमीर छे, खांड अने मીઠું નાખવા માટે ઉપરથી સેવ। તો આપણે પ્રિપેર કરીએ સેવ ટમેટાનું શાક। વઘાર માટે તેલ મૂકી દીધું છે કડાઈમાં। તેલ આવી ગયું છે, એની અંદર આપણે જીરું નાખીએ, અડધી ચમચી જેટલું જીરું નાખવાનું છે। જીરું સરખું ફૂટે તેલમાં, ત્યારબાદ લીલા મરચા અને લીમડાના પાંદડા નાખશો। લસણ અને આદુ પણ સાથે જ નાખી દેવાનું છે। ત્યારબાદ એમાં કાંદા સાતડવાના છે। કાંદા લાઇટ પિંક થાય ત્યાં સુધી આપણે સાતડવાના છે એમાં। કાંદા સતળાઈ ગયા છે, હવે આપણે એની અંદર ટોમેટો નાખીએ છીએ, ટમેટો એડ કરીએ છીએ। અને ટોમેટો કૂક થાય એના માટે આપણે એની સાથે મીઠું પણ નાખી લઈએ છીએ, એટલે ટોમેટો જલ્દી કૂક થઈ જશે। લગભગ ટમેટો ભાગનું જ મીઠું નાખવાનું છે, કારણ કે સેવમાં મીઠું હોય છે, તો વધુ નાખશો તો ખારું થઈ જશે। બસ એના 5 મિનિટ સુધી ચડવા દેવાનું છે, ત્યાં સુધીમાં આપણે ટોમેટો કૂક થઈ જશે। ટમેટો જલ્દી અને ફાસ્ટ ચડી જાય એના માટે આપણે લીડ કરીએ છીએ ઢાંકણાની ઉપર, થોડું શું પાણી રહી શકે એ પ્રમાણે ઢાંકણું લેવાનું છે। પાણી રાખશું તો નીચેથી બળી જવાનું કે દાજી જવાની બીક નહીં રહે। અધકચરા બફાઈ ગયા હશે ટમેટા, આપણે જોઈ લઈએ એકવાર। હાફ કૂક થઈ ગયા છે ટમેટા,
એની અંદર આપણે મસાલો સૂકો નાખી દઈએ છીએ, લગભગ અડધી ટીસ્પૂન જેટલી હળદર, લીલા મરચા નાખ્યા છે. પછી આપણે તીખાસના ટેસ્ટ ઉપર, તમારે વધુ તીખું જોઈએ તો વધુ તીખું, ઓછું તીખું જોઈએ તો એ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું હોય છે. 1.5 ચમચી જેટલું લાલ મરચું એડ કરું છું હું અત્યારે. બે 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અને ટોમેટાનો ટેંગી ટેસ્ટ થોડો ઓછો કરવા માટે 2 ચમચી જેટલી સાકર. ખાટું મીઠું ટેસ્ટ હશે, વધુ મજા આવશે ખાવાની. ફરીથી લીડ કવર કરી દઈએ. પ્રોપર કુક થઈ ગયા હશે હવે ટમેટો. આપણે લીડ ઉપર રહેલું ગરમ પાણી એ આપણે એની અંદર શાકમાં જ નાખી દેવાનું છે. પાણી પ્રોપર ઉકળી ગયા પછી ઉપર તેલ તરી આવશે. તેલ ઉપર તરી આવે, તેલ છૂટું પડે એટલે શાક આપણું રેડી છે. એની અંદર કોથમીર નાખીએ છીએ આપણે. અને ઉપરથી સેવ નાખીએ છીએ. સેવનું પ્રમાણ ખૂબ જ ધ્યાનથી નાખજો. પાણી જે પ્રમાણે તમારો રસો હશે એ પ્રમાણે જ સેવ નાખજો, જેથી વધુ સેવ ન પડે. કારણ કે વધુ સેવ પડશે તો પાણીનો રસો ચોસાઈ જશે અને આપણો શાકની મજા સાવ બગડી જશે. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણું સેવ ટમેટાનું શાક. આપણે એને સર્વ કરશું. કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક રેડી થઈ ગયું છે. તમે ટ્રાય કરજો. પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી આગલી રેસિપી જોવા માટે. થેન્ક યુ.